तो आओ अपने ब्लॉसम टेस्ट ट्यूब बेबी सेंटर नी नानकड़ी दुनिया में आटो मारीए ज्यां आशा छे विश्वास छे फूलों ने उगाड़वानी तमन्ना छे अने तमारा स्वप्नों ने साकार करवा माटे कटिबद्ध एवा अनुभवी अने प्रेमाळ डॉक्टर्स डॉक्टर प्रफुल्ल दोषी डॉक्टर मित्सु दोषी अने डॉक्टर रूपल शाह नी कुशल टीम छे। तो चालो ब्लॉसम आईवीएफ सेंटर नी नानकड़ी मुसाफरी पर शुरुआत करिए मोकड़ाश भरिया अने होप भरिया वेटिंग रूम थी जेनो माहौल ज दर्दियों ने हकारात्मक मनस्थिति अर्पे छे। आ छे डॉक्टर्स ना पर्सनल कंसल्टिंग रूम्स जेनी सजावट अने होप भर्यु वातावरण डॉक्टर अने दर्दी बन्नेनो एकमेक मां विश्वास अने पॉजिटिविटी वधारे छे अने तेथी ज दर्दी ने पोते एक सामी पार्टी छे एम लागवाने बदले टेस्ट ट्यूब बेबी नी जटिल सारवार दरमियान डॉक्टर्स तेमनी साथे ज छे एवी अनुभूति थाय छे। आवाज प्रकारनी छे आ काउंसलर्स केबिन जेमां दर्दीओ शांतिथी इनफर्टिलिटी काउंसलर्स साथे पोताना प्रश्नोनुं निराकरण करी शके छे। स्त्री दर्दीओने तेमनी तपास दरमियान संपूर्ण एकांत मळी रहे एवा आ छे सोनोग्राफी अने एक्झामिनेशन रूम्स। इनफर्टिलिटीनी सारवारमां स्त्री दर्दीओ साथे ज एमना पतिदेवो पण एटला ज अगत्यना छे। एटले ज तमे हवे सेंटरना खूब ज इंटरेस्टिंग बॉयज रूम्स निहाळी रह्या छो જ્યાં પુરુષોને એમના સીમેન કલેક્શન દરમિયાન સંપૂર્ણ પ્રિવસી અને મોકળાશ મળી રહે છે। આ છે એન્ડ્રોલોજી લેબ જ્યાં આઈવીએફ માટે સીમેન પ્રોસેસ ઉપરાંત સીમેન અને એમ્બ્રિયો ફ્રીઝિંગ પણ થાય છે। ટેસ્ટ્યુબ બેબી સારવારનું મુખ્ય હૃદય છે સેન્ટરની આઈવીએફ લેબોરેટરી જેમાં ભવિષ્યના બાળકો આકાર પામે છે। એવી આ લેબોરેટરીમાં એનું બેક્ટેરિયા રહિત વાતાવરણ જળવાઈ રહે તે માટે એન્ટ્રી સ્ટ્રિક્ટલી રિસ્ટ્રિક્ટેડ છે। એટલે જેમનો ફિંગરપ્રિન્ટ એક્સેસ સ્પીડ કરેલો હોય તેટલી વ્યક્તિ જ પ્રવેશ પામી શકે છે। આ છે અત્યાધુનિક સાધનોથી સજ્જ એવી ક્લાસ 10,000 લેબોરેટરી। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની આ સુવિધા પહેલી વખત બ્લોસમ ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટર પર છે। ટેસ્ટ ટ્યુબ બેબી સારવારથી બનેલા એમ્બ્રિયોઝ એટલે કે ગર્ભ 3-5 દિવસ સુધી ગર્ભાશયની બહાર જે વાતાવરણમાં રહે છે અને વિકસે છે તેની પર જ આઈવીએફની સફળતાનો આધાર રહેલો હોય છે। બ્લોસમની ક્લાસ 10,000 આઈવીએફ લેબોરેટરીમાં આ એમ્બ્રિયોઝને સંપૂર્ણ જંતુરહિત અને માતાના ગર્ભાશય જેવું જ વાતાવરણ મળી રહે તે માટે વિશ્વકક્ષાના લેમિનર ફ્લો એક્સી મશીન 6-6 CO2 અને ટ્રિપલ ગેસ ઇન્ક્યુબેટર્સની સુવિધા છે। આ ઓવમ પિકઅપ થિયેટરમાં સોનોગ્રાફીની મદદથી સ્ત્રીમાંથી ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર માટે સ્ત્રી બીજ કાઢવામાં આવે છે અને પછી એર ટાઇટ વિન્ડોમાંથી આઈવીએફ લેબોરેટરીમાં આપવામાં આવે છે। હવે મળો એમ્બ્રિયોલોજિસ્ટ એટલે કે લેબોરેટરીમાં બાળકો બનાવનાર સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ ડોક્ટર મનીષા શાહ અને વિશાલ શુક્લને જેઓ માઇક્રોસ્કોપમાં જોઈને સૌથી સારા સ્ત્રી બીજ પસંદ કરે છે અને પછી ઇક્સી માઇક્રો મેન્યુપ્યુલેટર માઇક્રોસ્કોપ પર ટેસ્ટ ટ્યુબ બેબીની એક અગત્યની પ્રક્રિયા ઇક્સી કરે છે। સામાન્ય માઇક્રોસ્કોપની સરખામણીમાં અત્યંત પાવરફુલ માઇક્રોસ્કોપમાં જોઈને તેઓ એક એક સ્ત્રી બીજમાં એક એક પુરુષ બીજ ખૂબ જ સૂક્ષ્મ નરી આંખે જે દેખાય નહીં એવા ઇન્જેક્શનથી પકડીને મૂકી રહ્યા છે। આ પદ્ધતિ પુરુષ વ્યંધત્વ ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ સમાન છે જેમાં લગભગ નહિવત શુક્રાણુની સંખ્યા ધરાવતો પુરુષ પણ પિતૃત્વનો આનંદ મેળવી શકે છે। થોડા જ કલાકોમાં આ પુરુષ બીજ સ્ત્રી બીજને ફલિત કરશે અને ઇન્ક્યુબેટરમાં અનેક કોષોવાળા એમ્બ્રિયોઝ 2-5 દિવસમાં તૈયાર થશે જે આ એમ્બ્રિયો ટ્રાન્સફર થિયેટરમાં સ્ત્રીના ગર્ભાશયમાં મુકાશે અને ત્યાર પછી આ રિકવરી રૂમમાં મોકળાશ ભર્યા માહોલમાં પેશન્ટ 2-3 કલાકના આરામ પછી ઘરે જશે। આ રીતે બ્લોસમ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર્સમાં સારવાર લેનાર 60-65% નસીબવંતી બહેનો પહેલી સારવારમાં જ ગર્ભ ધારણ કરશે અને બ્લોસમ આઈવીએફ સેન્ટર દંપતીના વીરાન જીવન બાગમાં બાળકરૂપી પુષ્પની ભેટ ધરશે। બ્લોસમ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર પર આઈવીએફ ઇક્સી સારવાર ઉપરાંત જે દંપતીની વારંવાર આઈવીએફ સારવાર નિષ્ફળ જતી હોય કે જે દંપતીમાં રંગસૂત્રની ખામીને કારણે વારસાગત રોગ આવવાની શક્યતા હોય તેવી તકલીફો માટે ખાસ લેસર હેચિંગ અને પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસની સુવિધા તો છે જ, પરંતુ તે ઉપરાંત એવી કોઈ સ્ત્રી કે જેનું ગર્ભાશય ન હોય કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હોય કે વારંવાર આઈવીએફ સારવારમાં નિષ્ફળતા મળતી હોય તેવા સંજોગોમાં સેરોગસીની સવલત પણ ઉપલબ્ધ છે
જેથી દંપતીનું પોતાનું જ બાળક આઈવીએફ લેબોરેટરીમાં બનાવીને અન્ય સ્ત્રીના ગર્ભાશયમાં ઉછેરવા મૂકી શકાય અને એ સ્ત્રી પણ બાળક સુખથી વંચિત ન રહે. બ્લોઝમ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરનું ધ્યેય એક જ છે કે દુનિયામાં કોઈ પણ દંપતી બાળકથી વંચિત ન રહેવું જોઈએ અને આ મહાયજ્ઞમાં આપ સૌ મિત્રોનો સાથ સહકાર હંમેશા મળતો રહેશે એવી આશા બ્લોઝમ પરિવાર રાખે છે. થેન્ક યુ.